नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી, કુહુ વિષય ગુજરાતી, કુહુ એમાં પાઠ 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ એનો ભાગ 8 ભાગ 8। આપણે અગાઉ પિરિયડો દરમિયાન અગાઉ વિડીયો દરમિયાન ભાગ 7 સુધી ભણી ગયા, અધ્યયન વાંચન દરેક કર્યું, એનું હોમવર્ક તો આપણે ખાસ પૂરું કર્યું, ડાયા છો ને તમે, હવે તમને સ્કૂલ ચાલુ હતી એટલે મેં તમને લખતા શીખવાડી દીધું હતું, કઈ રીતે કેવા સરસ અક્ષરે સુંદર જોડણીએ લખવાનું તો તમને ખબર હતી, એટલે તમે ભાગ 7 સુધીનું લેસન કમ્પ્લીટ કરી દીધું છે। હવે આજે આપણે જોઈશું ભાગ 8 અને એનું લેસન કરીશું, તો ચલો મમ્મી પપ્પાની મદદ લઈ હવે જુઓ વિડીયો ભાગ 8 પાઠ 9નો। એમાં જોઈએ પ્રશ્ન 16, સ્વાધ્યાય પોથી, નીચે ત્રણ ત્રણ વાક્યો આપ્યા છે, ત્રણ વાક્ય આપ્યા છે, એ પૈકી એક જ વાક્ય સાચું છે, બરાબર, અને સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચો અને ફરીથી લખવાના છે। ત્રણ વાક્ય આપ્યા છે, ત્રણેય વાક્યમાં જે આપણને સાચું વાક્ય હોય એ સાચું વાક્ય એ આપણે અહીં આપેલ ખાલી જગ્યામાં લખવાનું છે। આખી મોટી લીટી આપી છે ને, એમાં આપણે જોઈ જોઈને નીચેથી જે વાક્ય આપણું સાચું હતું એ વાક્ય આપણે ઉપર લખવાનું છે। પરીક્ષા દરમિયાન પૂછાય એવી પ્રવૃત્તિ કે એવો પ્રશ્ન છે। ચલો જોઈએ, બહુ સરસ મજાનું છે। એક નંબરમાં અ બ અને ક આપ્યા છે, આ અ બ અને ક ત્રણેય વાક્ય વાંચવાના, વ્યવસ્થિત સમજવાના અને પછી સાચું વાક્ય ઉપર આપણે લખીશું। એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી ગઈ, એવું મને મજા પડી ગઈ કારણ કે એક મજેદાર વાર્તા વાંચી, એવું હોય તો બરાબર બેસે, કારણ કે બરાબર સેટ ના થઈ। ચલો વાંચીએ આગળ, બ એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ, વ્યવસ્થિત છે વાક્ય, સાચું લાગે છે, એક મજેદાર વાર્તા વાંચી પણ મને મજા પડી ગઈ, પણ મને મજા પડી નહીં એવું હોત તો વાક્ય સાચું પડી જાય, પરંતુ આપણું બ નંબરનું વાક્ય સાચું છે, એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ, તો વાક્ય અહીં આપણે લખીશું, એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ, વાક્ય સાચું હતું એ જ લખવાનું છે, બાકીના બે વાક્ય લખવાના નથી। હવે એ જ રીતે આગળનું વાક્ય જોઈએ, તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું, બ તેમણે મને તબલા, તે મને જોડણીની ભૂલ છે અહીંયા, ન તેમણે મને તબલા વગાડતા શીખવ્યું, તેમણે મારું તબલા વગાડતા, અહીં તું વાક્ય જ વાંચતા ફાવતું નથી, વાવે છે, તેમણે મારું તબલા વગાડતા શીખવાડ્યું, આવું હોય વાક્ય તો આ વાક્ય આમ તો સાચું બને, પણ અહીંયા આ જોડણીની ભૂલ છે, તેમણે ના આવે તેમણે આવે, તો આપણું અ નંબરવાળું વાક્ય સાચું છે। જવાબમાં લખીશું અહીં આપણે, તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું, જોઈ જોઈને જ લખવાનું છે। હવે ત્રણ નંબરમાં જોઈએ, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું, આગળનું બ તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છે, કહીએ દીધું ફાઇનલ હા જીત્યા કે નહીં, તો વાક્ય બરાબર લાગતું નથી, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું, વાક્ય વાંચવામાં જ કેટલી ભૂલ લાગે છે, તો આપણું અ નંબરવાળું વાક્ય સાચું છે, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું, બરાબર બોલી શકીએ, કોઈ રીતે અટકાય નહીં એ રીતનું વાક્ય છે ને, આપણે જીતી ગયા છું, તું જોજે આ છેલ્લી ઓવરમાં હું જીતી ગયો છું, તો પણ વ્યવસ્થિત લાગે, જીતી જઈશ કેવું હોય, પણ આ તો અલગ જ વાક્ય લાગે, તો એ આપણા વાક્ય કેવા કહેવાય, ખોટા, બાકી જે સાચું અને વ્યવસ્થિત બોલાતું એ જ આપણું વાક્ય સાચું કહેવાશે। ચલો આગળ જોઈએ, વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ને, ગુજરાતીમાં દરેક પ્રવૃત્તિ દરેક પ્રશ્ન રમૂજ ભર્યા છે ને। 4, આ વખતે મેળામાં તું જવાનો છું કે તારો ભાઈ, અરે આવું છું,
આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? વ્યવસ્થિત છે વાક્ય. આ વખતે મેળામાં તમે જવાનો છું, તમે કે તારો ભાઈ? તો અહીંયા તમે ખોટું છે, આમાં છું ખોટું છે. તો પછી રહ્યું આ વાક્ય, આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? આપણે કોકને પૂછ્યું હોય તો આ રીતે, એમ કે તું આજે, તું આ વખતે મેળામાં જવા, આ વખતે તું મેળામાં જવાનો છું, તું જવાનો છું, એમ કીધું. હું જવાનું હોય તો છું, હું માં છું આવે, તું માં છે આવે. તો બંને વાક્ય અ અને ક ખોટા છે, આપણું બ વાક્ય સાચું છે. તો લખીશું અહીં, આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ જોઈએ, પાંચ નંબર. આટલી નાની અમથી દફતરમાં કેટલા પુસ્તક સમાય? નાની અમથી, આ અમથી શબ્દમાં ભૂલ છે. આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય? આટલું નાનું અમથું દફતર કેટલા પુસ્તક સમાય? આમાં ના અમથું કંઈ બરાબર લાગતું નથી, અને આટલું, તો આપણું બ વાક્ય, આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય? તો વિધાન સાચું છે. તો અહીંયા આપણે લખીશું, આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય. આ રીતે આપણે પરીક્ષા દરમિયાન આ સિવાય બીજા ત્રણ વાક્ય આપ્યા હોય તો આપણે વાંચવાના, એમાંથી ભૂલ શોધવાની, પછી એના નીચે આવી રીતે આમ ડેશ કરીએ તો આપણને ખબર પડી જાય કે આમાં ભૂલ હતી, આમાં આ ભૂલ હતી. તો પછી જેમાં ભૂલ ન નીકળતી હોય એ જ વિધાન આપણું વાક્ય સાચું, અને પછી જ અહીં લખવાનું, પછી જેણે અહીં લખવાનું છે. ભૂલ થાય નહીં તેની ખાસ ધ્યાન રાખજો. હવે ચલો આગળ જોઈએ, આ તો પ્રવૃત્તિ આપણને બહુ ગમે છે. પ્રશ્ન સત્તર. નીચે બે બે વાક્યો ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડીને લખો. બે વાક્ય છે, એક વાક્ય નથી હો, આપણે અત્યાર સુધી એક વાક્ય જોતા હતા, હવે બે વાક્ય ભેગા થઈ ગયા છે. તો પહેલા આપણે શું કરવાનું, ન ફાવે તેમ એક એક વાક્ય ભેગું કરીને જોવાનું. ઉદાહરણ, ગઈકાલે ગર્જના જંગલમાં હતો, સી આવ્યો કર્યો વરસાદ છે. તો ચલો હવે નથી ફાવતું આવું મોટું વાક્યના બે વાક્ય કેવી રીતે કરવા, તો તમારે એક એક અક્ષર વાંચવાનો. ગઈકાલે સી આવ્યો જંગલમાં વરસાદ હતો, એવું ના બને. તો ગઈકાલે વરસાદ આવ્યો હતો એવું થયું, હા બરાબર છે. જંગલમાં સી ગર્જના કરે છે, આ વાક્ય આગળ પાછળ થાય તો કંઈ વાંધો નહીં, પહેલું બીજું લખાય, બીજું પહેલું લખાય તો કંઈ વાંધો નહીં, પરંતુ બંને વાક્ય આવવા જોઈએ. જંગલમાં સિંહ ગર્જના કરે છે, ગઈકાલે વરસાદ આવ્યો હતો, એમ બંને વાક્ય જુદા પડવા જોઈએ. ચલો જોઈએ ત્યારે આપણો પહેલો સવાલ. ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ, અમે ખોખોની મેચ જીત્યા હતા. તો શું લખીશું, અમે રોજ સાંજે રમીએ છીએ, પછી ફૂલ સ્ટોપ, વાક્ય એક પૂરું. બીજું વાક્ય, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા, બે વાક્ય પૂરા થયા ને. અમે રોજ સાંજે રમીએ છીએ, બીજું વાક્યમાં, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. બે નંબર, અમે અડધો ગિરનાર ભરેલો છે, રોપવે જોયો પાણીના ગ્લાસ હતો. હવે જોઈએ વાક્ય બનાવીએ, બે જુદા પાડીએ. અમે ગિરનારમાં રોપવે જોયો હતો, ફૂલ સ્ટોપ, આમ પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. જોઈને વિદ્યાર્થી મિત્રો, ફરી વાંચું. અમે ગિરનારમાં રોપવે
જોયો હતો. પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ત્રીજા નંબરનું જોઈએ વાક્ય વિદ્યાર્થી મિત્રો. ચક્કી બહેન જીવડા ખાવાની, કાબરોને ઊંઘી મજા આવે છે, ગયા હતા. તો જુઓ, ચક્કી બેન ઊંઘી ગયા હતા. શું? ચક્કી બહેન ઊંઘી ગયા હતા. આ ઉપરમાં છે જ બધા શબ્દો આડાવડા. કાબરોને જીવડા ખાવાની મજા આવે છે, થયું ને? કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. ચાર નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારે પાસે નથી પેન્સિલ, મારી જોઈએ છે. બે વાક્ય છે. તમારે પેન્સિલ જોઈએ છે, પ્રશ્નચિહ્ન. તમારે પેન્સિલ જોઈએ છે, મારી પાસે નથી. જોઈએ છે પણ મારી પાસે નથી, લખાય છે ને વિદ્યાર્થી મિત્રો જોડે જોડે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનું વાક્ય. બધા વારો આવે તેની ઊભા રહો, તમારો રાહ જુઓ લાઈનમાં. બધા લાઈનમાં ઊભા રહો, બન્યું ને સરસ વાક્ય. તમારો વારો આવે તેની રાહ જુઓ. ફરી વાંચીએ. બધા લાઈનમાં ઊભા રહો, તમારો વારો આવે તેની રાહ જુઓ. તો આ રીતે પરીક્ષા દરમિયાન પૂછાય, બે વાક્ય ભેગા હોય, આડા અવળા હોય, તો આપણે થોડા થોડા શબ્દો ભેગા કરી અને લખતા જવાનું, અને પછી આપણે વ્યવસ્થિત વાક્ય બે બનાવવાના. થોડા થોડા એવું લાગે કે નથી આવડતું, નહીં ફાવતું, તો પછી આપણે એમ કરીએ, જો તમારી પાસે પેન્સિલ નથી, મારી પેન, મારી પેન જોઈએ છે, તો એમ થાય તમારી મારી. થોડા થોડા આમ બે વાક્ય થોડા થોડા જગ્યા કરીને રાખવાની, એટલે કે તમને જે રીતે ફાવે. પેન્સિલ છે, આમાં નથી શબ્દ છે, જોઈએ છે, તો મારી પાસે પેન્સિલ નથી, તમારે જોઈએ છે, એમ પણ વાક્ય બને. તમારે જે રીતે જ્યારે આડાવડા આપ્યા હોય ત્યારે એ રીતે બની શકે છે. આ વાક્ય તમારે પેન્સિલ જોઈએ છે, મારી પાસે નથી, મારી પાસે પેન્સિલ નથી, તમારે જોઈએ છે ને, એમ પણ અમુક વાક્ય બની શકે. તો તમે વાક્ય પહેલાં આડું અવળું છે એને થોડું અંદર પઠન, એટલે કે મનમાં વાંચ સમજવાનું. આડાવડા શબ્દો થયા હોય એને થોડા થોડા ભેગા કરતા જવાનું કે આ ભાઈ આ વાક્ય આ શબ્દ મૂકીશું વિદ્યાર્થી મિત્રો, તો આવું વાક્ય બનશે. આ શબ્દ આમ આ બાજુ લાવીશું તો આ વાક્ય બોલાશે. એમ વાક્યને તરો આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ શબ્દોની આપ લે કરીને વાક્ય બનાવવાનું, તો સરસ રીતે બે વાક્ય બની જશે. ચલો હવે આગળ જોઈએ પ્રવૃત્તિ પ્રશ્ન 18. સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. બે આપ્યા હશે ઓપ્શન, એક સાચો હશે તો એક ખોટો હશે, એક ખોટો હશે તો એક સાચો હશે, એ રીતે જોઈએ. જો ફરિયાદ અને આ ફરિયાદ, આમાંથી આ ફરિયાદ ખોટું છે, આપણી આ જોડણી સાચી છે. લખીશું ફરિયાદ, ય આવે. હવે આમાં જોઈએ મથુરા અને મધુરા, તો આપણું પહેલું વાળું મથુરા સાચું છે. અહીં લખીશું મથુરા, મથુરા. ત્રણ નંબર જોઈએ દહીં અને દહીં, આમાં આ જોડણી સાચી છે દહીંવાળી, તો અહીં લખીશું દહી. ચાર નંબરમાં શીકુ અને આ શીકુ, આ જોડણી આપણી સાચી છે, તો અહીં લખીશું શીંકુ. હવે આ જોડણીમાં નિયમ, નિયમ કયો સાચો છે? નિયમ પાછળવાળો નિયમ સાચો છે, તો આપણે આ જોડણી લખીશું નિયમ. પછી આ ગેડી દડો, આ ગેડી દડોમાં આ ગેડી દડો સાચો શબ્દ છે, તો અહીં લખીશું ગેડી દડો. પછી શું છે? ચિતાતુર, ચિતા છે અને આ ચિંતાતુર, આપણે ચિંતાતુર છીએ કે લેસન ક્યારે પતશે નહીં, એ ચિંતા કરવાવાળી આ ચિંતાતુર સાચું
જે લખીશું ચિંતા તુર વિલાફ, વિલાપ એવું કહીએ છીએ ના આપણે, તો શું કે વિલાપ, તો વિલા પ લખાઈ ગઈ દરેકની જોડણી, ફરિયાદ મથુરા, દહીં શિંકુ, નિયમ ઘેડી દડો, ચિંતાતુર વિલાપ, થયું ને? કઈ રહી ગયું હતો વિદ્યાર્થી મિત્રો? જુઓ તો લખી દો ફટાફટ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયો આવશે પ્રશ્ન 19. ચલો એ પણ છે એવા જ વાક્ય. નીચેના વાક્ય કારણ કે અને માટે એ બે શબ્દોનો ઉપયોગ કરી અને બે બે વાક્ય બનાવવાના છે. એકમાં કારણ કે વાપરવાનું છે અને એકમાં માટે, એમ કરી બે બે શબ્દ બે બે વાક્ય બનાવવાના છે. કારણ કે અને માટે બંને મૂકીને અલગ અલગ બે વાક્ય બનાવવાના છે. તો જોઈએ, અમે નિશાળે મોડા પહોંચ્યા, અમે મોડા ઉઠ્યા હતા. હવે જોઈએ એક, અમે નિશાળે મોડા પહોંચ્યા, અહીંયા ફૂલ સ્ટોપ છે ને, ત્યાં વાક્ય એટલે કે કારણ કે અને માટે એ બે શબ્દો મૂકીને લખવાના છે. અમે નિશાળે મોડા પહોંચ્યા કારણ કે અમે મોડા ઉઠ્યા હતા, કારણ કે અમે મોડા ઉઠ્યા હતા એટલે નિશાળે મોડા પહોંચ્યા. બીજું વાક્ય, અમે મોડા ઉઠ્યા માટે અમે નિશાળે મોડા પહોંચ્યા. આમાં બી કારણ કે આવી ગયું અને માટે પણ આવી ગયું, બંને આવી ગયા ને, તો બે વાક્ય બનાવવાના છે. એ વાક્ય બનાવવાના છે, જોઈ લો બરાબર રીતે ખબર પડી ગઈ ને. તો આગળનું વાક્ય આપણે બનાવીશું વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈએ, અમે રમતા રમતમાં હારી ગયા, અમે ખૂબ થાકી ગયા હતા. કારણ કે અને માટે બે શબ્દો વાપરવાના છે. ચલો એક વાક્ય પહેલું બનાવીએ આપણે, અમે રમતમાં હારી ગયા કારણ કે અમે ખૂબ થાકી ગયા હતા. અમે ખૂબ થાકી ગયા હતા એટલે રમત હારી ગયા. જો જોશ ભર્યો હોય તો સામેવાળી ટીમ હોત એને હરાવી દેત. અમે ખૂબ થાકી ગયા હતા માટે અમે રમતમાં હારી ગયા. ત્રણ નંબર, અમે ગિરનાર ગયા, અમારે રોપવેમાં બેસવું હતું. જોઈએ એના વાક્ય બે બનાવીએ કારણ કે અને માટી મૂકીને. એક નંબર એમાં જોઈએ ત્રણમાં, અમે ગિરનાર ગયા કારણ કે અમારે રોપવેમાં બેસવું હતું. કારણ કે વપરાઈ ગયું. હવે માટેવાળું વાક્ય, અમારે રોપવેમાં બેસવું હતું માટે અમે ગિરનાર ગયા. થયા બે વાક્ય, કારણ કે માટે. ચલો આગળ જોઈએ ચાર નંબરનું, મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી, ચિત્રાને ચિત્રો દોરવા ખૂબ ગમે છે. બે વાક્ય બનાવો વિદ્યાર્થી મિત્રો. ચલો ત્રણ વાક્ય તો મેં શીખવાડી દઈએ, એક બે ને ત્રણ, હવે ચોથું તો તમે થોડી મહેનત કરી અને બનાવો. મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી કારણ કે તેને ચિત્ર દોરવા ખૂબ ગમે છે. મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી કારણ કે તેને ચિત્ર દોરવા ખૂબ ગમે છે. તો આ રીતે આપણે એક વાક્ય બનાવ્યું. બીજું વાક્ય શું બનાવ્યું છે? ચલો જોઈએ બે, ચિત્રાને ચિત્રો દોરવા ખૂબ ગમે છે માટે મેં તેને ચિત્રપોથી ભેટ આપી. બે વખત ચિત્રા ચિત્રા એટલે કે એક જ નામનો ઉપયોગ બે વખત એક જ વાક્યમાં થાય નહીં. નામની જગ્યાએ સર્વનામ, સર્વનામ મેં તમને શીખવ્યું હતું, હું તમે તું તને આપણે તમારા તમારું તેનું તેના, એ બધા શું કહેવાય? નામને બદલે વપરાતા શબ્દને શું કહેવાય? સર્વનામ. નામને બદલે વપરાતા શબ્દને શું કહેવાય? સર્વનામ. તો એ રીતે આપણે જોયા ને વાક્ય પ્રશ્ન 19 આખો આપણે જોયો.
જુઓ તો તમારું કઈ રહી ન ગયું એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો આખું વાક્ય લખીએ એમાંથી આપણે ચલો અમે ભૂલી ગયા તો પણ આપણું પરીક્ષા દરમિયાન વિધાન ખોટું છે એમ માની અને વાક્ય એ વાક્ય ખોટું પડી જાય, માટે ખાસ ધ્યાન રાખજો. મજા આવે એવી પ્રવૃત્તિઓ હતી ને આમાં. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 19 જોયો, એનું અધ્યયન કર્યું, હવે આપણે એને આગળ વધીએ. હવે છેલ્લે આપણી શું આવી છે, પ્રવૃત્તિઓ. શું છે પ્રવૃત્તિઓ, વાંચીએ. ચાલો ગાઈએ ગીતડું. ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ. એ ગીત તો આપણે કેટલી વખત ગાયા હે ને. પછી બીજી શું કીધું છે સવાલેમાં, કૃષ્ણ ગોપીઓનું કોઈ એક ગીત મેળવી તમારી નોટબુકમાં લખો અને વર્ગમાં ગાઈ સંભળાવો. એ આપણે કરવાનું નથી. તમને કોઈ ગોપી અને કૃષ્ણનું ગીત મળે તો તમે ગાજો ઘરે. કૃષ્ણ સંબંધી કેટલાક શબ્દો કોઠામાં આપ્યા છે તે શોધી તેની ફરતે ગોળ કરો અને અહીં લખવાના છે. તો આપણે અહીં પહેલાં આમાંથી ગોતી અને મેં અહીં 8 શબ્દ લખેલ છે. પહેલો તો શબ્દ આપેલો છે બંસી, બીજો છે પીતાંબર, 3 નંબરમાં મેં લખ્યો છે વિદ્યાર્થી મિત્રો માખણ, 4 નંબરમાં લખ્યો છે દેવકી વસુદેવ, 5 નંબરમાં લખ્યો છે, 6 નંબરમાં શોર શરણાઈનો શો ર, મોરપીછનો નંબર છે 7 આપ્યો છે, છેલ્લો શબ્દ 8માં લખ્યો છે મેં રાધા. હવે 8 શબ્દ અને શું કરવાનું છે, મારે શોધવાના છે આમાંથી. આ સરસ મજાના કોષ્ટકમાંથી શોધીશ અને એના ફરતે હું ગોળ કરી દીધીશ. બંસી તો પહેલાં આપેલું જ હતું એટલે એ તો ગોળ કરેલું બતાવ્યું છે. હવે બીજું શું છે આપણો પીતાંબર, તો મને મળી ગયું છે પીતાંબર, મેં અહીં ગોળ કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો. 3 નંબર છે માખણ, ક્યાં છે માખણ, આવી રહ્યું માખણ, માખણ અહીં મેં ગોળ કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો, તમે વ્યવસ્થિત કરજો. દેવકી ક્યાં છે, દેવકી 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 આવી રહ્યું, દેવકી મળી ગયું ને, તો ગોળ કરી દો વિદ્યાર્થી મિત્રો. 5માં શું છે વસુદેવ, ક્યાં લખ્યું છે વસુદેવ, આવી રહ્યું વસુદેવ, રાઉન્ડ કરી દો એટલે કે ગોળ કરી દો વિદ્યાર્થી મિત્રો. 6માં શોર, શોર આવી રહ્યું શોર, ગોળ કરી દીધું વિદ્યાર્થી મિત્રો. 7માં મોર પીંચ, મોર પીંચ આવી રહી છેલ્લી, મોર પીંચ કરો સરસ મજાનું ગોળ. હવે છે 8 નંબરમાં રાધા, રાધા રા અને ધા, ગોળ કરી દીધું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું. તો અહીં આપણે પ્રશ્ન 3 ભણ્યા. હવે જોઈએ આ 4 ફકરા આપ્યા હતા, આ ફકરામાં વાંચવાનું છે જ્યાં કોઈ શબ્દની બાકી હોય એ આપણે લખવાનું છે. તમે 5 મિત્રો ક્રિકેટ રમો છો એ જ રીતે એમાં કોઈ ભૂલ હોય આખો ફકરો વાંચવાનો અને કંઈક રહી ગયું એ જ લખવાનું છે. તો અહીં આપણો પાઠ 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ સંપૂર્ણ રીતે એના ભાગે ભાગ 8 પૂરા થાય છે. પુસ્તકમાં પણ જોયું અને સ્વાપોથી સ્વાધ્યાય પોથીમાં પણ આપણે જોયું. તો એક વખત આપણે દરેક ભાગમાં શું લેસન આપ્યું હતું એ પણ તમને ખબર છે, ખબર છે નહીં? જો છતાંય તમને ખબર ન હોય તો હું તમને એક વખત ફરી દરેક ભાગનું લેસન બતાવી દઉં છું કે કમળજળમાં તમે અગાઉ કદાચ ન જોયું હોય અને છતાં એમ થાય કે ચલો શું લેસન શું લેસન, છેલ્લો વિડીયો જોઈને પણ તમારે કદાચ એવું કરવું હોય કે લેસન કરવું હોય તો હું તમને ભાગ 8 સુધી ચલાવું. એ ભાગ 8 સુધીના દરેક ભાગનું હું લેસન તમને બતાવી દઉં છું, આખું પાઠ 9નું લેસન તમને બતાવી દઉં છું. તો તમે ધ્યાનથી જોઈ લો. પાઠ 9માં પહેલાં
નામ લખું, આ કવિતા પહેલાં મેં લખવા આપી હતી, આ કવિતા લખીશું, દરેક ભાગનું ભેગું લેસન છે, પછી એ કવિતા લખાઈ જાય, પછી આ કવિતા લખવાની, આ કવિતા અહીં આટલી, અને અહીં પાછળ પણ આપેલ છે આ લેસન છે, પછી ચોપડીમાં છેલ્લે સબ પ્રશ્ન લગભગ સરખા, એ તો તમને ખબર જ છે, અહીં આટલા છે, થોડા પાછળ આપેલા છે, આ શબ્દો નોટમાં લખીશું, આ ચોપડી દરમિયાનનું લેસન હતું. હવે સ્વપોથીમાંથી વિદ્યાર્થી મિત્રો મેં તમને શું લેસન આપ્યું હતું એ આપણે જોઈ લઈએ, એટલે તમારે કદાચ તમારે લખતા લખતા કંઈ બાકી રહી ગયું હોય તો તમે લખી શકો છો. કોઈક પ્રશ્ન છૂટી ગયો કે હા ભાઈ મારો છૂટી ગયો છે, તો સ્વપોથીમાંથી મેં પ્રશ્ન એક આપ્યો હતો આખો, પછી પ્રશ્ન બે આપ્યો હતો લેસન દરમિયાન, આખો સળંગ પ્રશ્ન બે અહીં સુધી આપેલો જોયું ને બરાબર. એના પછી અગાઉ પીરિયડ દરમિયાન મેં ખાલી જગ્યા આપેલી, પ્રશ્ન ચાર આપેલો, પછી અગાઉ પછી પ્રશ્ન દસ આપેલો લે હોમવર્ક દરમિયાન, પ્રશ્ન દસ આપ્યો હતો હોમવર્ક દરમિયાન, પછી છેલ્લે પ્રશ્ન અઢાર, સાચી જોડણીવાળી આજનું લેસન ભાગ આઠનું લેસન સાચી જોડણી, આટલું મેં તમને લેસન પાઠ નવનું સંપૂર્ણ રીતે આપ્યું હતું, દરેક ભાગમાં કદાચ તમે ભૂલી ગયા હોય લેસન લખવાનું કે કરવાનું, તો મેં તમને છેલ્લે બધું લેસન પાઠ નવનું બતાવી દીધું, ચોપડીમાંથી પણ બતાવી દીધું અને સ્વપોથીમાં બી તમને ટીક કરાવી દીધું. તો તમને ખબર પડી ગઈ ને કે ભાગ પાઠ નવના ભાગ આઠ સુધીમાં આપણું કેટલું હોમવર્ક હતું, એ બધું લેસન આપણે કરવાનું છે. ભાગ આઠ સુધીનું દરેક એ ભાગમાં જે થોડું વધારે જે રીતે લેસન મેં આપ્યું હોય ચોપડીમાંથી પુસ્તકમાંથી આપ્યું અને સ્વપોથી, દરેક ભાગનું લેસન ફરજિયાત કરવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું નવા પીરિયડ દરમિયાન, નવા લેક્ચર દરમિયાન આવજો અને દરેક ભાગનું લેસન પૂરું કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.